બધા નોટ કરતા જજો. રવિવારનો જન્મ માણસને સુરવીર બનાવે છે, માથા પર વાર ઓછા હોય છે, પણ યશવાન હોય છે અને યશ મળે છે. રંગ સામાન્ય રીતે ગૌવર્ણનો રંગ કરે છે અને પિત્ત પ્રકૃતિ કરે છે. દાની હોય છે, દાન કરવાના સ્વભાવવાળો હોય છે અને ઉત્સાહી હોય છે. સોમવારે વ્યક્તિ જે જન્મે છે એવી વ્યક્તિ સ્વભાવમાં એમ કહેવાય કે સોમવારે જન્મેલો માણસ કેવો હોય છે, તો ડાયો હોય છે, ડાપણવાળો હોય છે, એની વાણી મધુર હોય છે, એને બધી ક્રિયા આ તે એ બધાનું એનું જ્ઞાન હોય છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે વિધિનું જ્ઞાન હોય છે, રાજ્ય લાભ એને મળતો હોય છે, અર્થાત કે સરકાર ને ગવર્મેન્ટથી લાભ કરતા હોય છે, અને થોડો સ્થિતપ્રજ્ઞ હોય છે, ડોલી નથી જતો, ગુડ હોય છે, કારણ કે ચંદ્ર શુભ ગ્રહ છે. મંગળવારે જન્મેલી વ્યક્તિ તમને ઘણી વખતે એમ લાગે ઊંધું ઊંધું બોલતી લાગે, આપણે શું કે વાંકું વાંકું બોલે છે, તો મંગળવાર વાળો થોડુંક વાંકું બોલે એવું લાગે અને જાણે યુદ્ધ માટે તૈયાર હોય એવું લાગે, થોડોક આવેગ વાળો લાગે, પણ પ્રધાન હોય છે. પ્રધાન એટલે કામ કરવામાં એ પોતે દોડતો હોય છે. આવા લોકોને જમીનથી લાભ હોય છે અને જમીનને અનુસંધાનનો સંબંધ રહેતો હોય છે. શક્તિ માટે મંગળવારનો જન્મ સારો હોય છે, બળવાન હોય છે અને તીવ્ર હોય છે. બુધવારે જન્મેલી વ્યક્તિ તીવ્ર તીવ્ર એટલે જરા દરેક વસ્તુમાં ફાસ્ટ ફાસ્ટ હોય છે, તીવ્ર. યસ, બુધવારનો જન્મ વ્યક્તિને રૂપવાન બનાવે છે, મધુર વચન ને મધુર વાણી આપે છે. લક્ષ્મી માટે પણ બુધવારનો જન્મ સારો છે, કલા કુશળતા માટે પણ સારો છે, વેપારી બુદ્ધિ માટે પણ બુધવારનો જન્મ સારો છે, ચતુરાઈ માટે પણ બુધવારનો સારો છે અને ગુણને સમજી શકનાર હોય છે. કારણ કે બુધ એટલે બુદ્ધિ. ગુરુવારનો જન્મ વ્યક્તિમાં વિદવત્તા વધારે છે. વિદવત્તા એટલે વિદ્વાન ને જ્ઞાન વધારે છે. ધન માટે પણ ગુરુવારનો જન્મ સારો છે. આવા લોકોનો સ્વભાવ થોડો મનોરંજક હોય છે, એમની જોડે બેસીએ તો આપણને ગમતું હોય છે, ગુણવાન હોય છે. ગુરુવારનો જન્મ રાજ્ય લાભ કરે છે એટલે સરકારી બાબતોથી સંબંધ આવે છે. અને ગુરુવારનો જન્મ સજ્જન મિત્રવૃંદ મિત્રવૃંદ જરા સજ્જનોનું થાય છે, સારા મિત્રો મળી આવે છે. શુક્રવારનો જન્મ વાર માટે સારો છે, માથાના વાર માટે. પોતે પોતાની પદ્ધતિના પોશાક ને વસ્ત્રથી એમાં જરા ધ્યાન રાખનારો હોય છે, બુદ્ધિમાન હોય છે, ચતુરાઈ પણ હોય છે એનામાં. પણ આવા લોકો તમે બહુ ધ્યાનથી જોશો તો સફેદ રંગ કદાચ વધારે ઘણી વાર સિલેક્ટ કરતા હોય છે, પ્રેમાર પણ હોય છે, કારણ કે શુક્ર એટલે લવ પ્રેમ, અને સન્માર્ગી પણ હોય છે, એના માર્ગ સારો હોય છે. શનિવારનો જન્મ ઘણી વખત અકારે પેલું વૃદ્ધત્વ કહેવાય ને, થોડો ગરડા માણસ જેવો થોડો એનો સ્વભાવ રાખે છે. શક્તિમાં થોડો એ નિર્બળ કહેવાય છે, એટલે આપણે દુર્બળતામાં મૂકી શકીએ, પણ તમો ગુણી હોય છે, પણ સ્વભાવ થોડો ક્રૂર હોય છે. આમ સાત વારોની એક સરળ સિમ્પલ વિશિષ્ટતા છે.